હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે તમારી દ્વિતીય પૂરક પરીક્ષા માટે વર્કશીટનું રિવિઝન કરીશું. ચાલો, એમાં છે પ્રશ્ન એક અ. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કર. તો એક, વરસાદ કેવી રીતે વરસે છે? તો મૂસળધાર, લાંબી ધાર, મોટી ધાર કે ઝરમર. કેવી રીતે વરસતો હતો વરસાદ? મૂસળધાર. બે, વાદળમાંથી શું વરસે છે? દૂધ, શરબત, પાણી કે તેલ. વાદળમાંથી શું વરસે? પાણી. ત્રણ, ટાઢક એટલે ટાઢ, બફારો, ઠંડક કે ગરમ. ટાઢક એટલે શું થાય? ઠંડક. ચાર, બટાટા ક્યાં ઊંઘે છે? અ, નદીની રેતમાં, બ, નદીના પાણીમાં, ક, દરિયા કિનારે કે પહાડો પર. ક્યાં ઊંઘે બટાકા? નદીની રેતમાં. પાંચ, લાંબી અને લીસી શાકભાજી કઈ છે? અ, ટીંડોળા, બ, કારેલા, ક, દૂધી કે ગાજર. કઈ છે? દૂધી. છ, કેરી કઈ ઋતુમાં આવે છે? અ, ઉનાળામાં, બ, શિયાળામાં, ચોમાસામાં. શિયાળામાં અને ચોમાસામાં ક્યારે આવે કેરી? ઉનાળામાં. સાત, ગુલાબની પાંખડીઓમાંથી શું બને છે? તો નીચેનામાંથી ગુલાબની પાંખડીમાંથી શું બને આપણે લખવાનું? તોરણ, રમકડા, ગુલકંદ કે કપડાં. શું બને? ગુલકંદ. આઠ, મોગરાનું ફૂલ કયા રંગનું હોય છે? સફેદ, લાલ, ગુલાબી કે લીલો. કેવા રંગનું હોય મોગરાનું ફૂલ? સફેદ. ચલો, બ, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. એક, બાળક વરસાદને ખાલી જગ્યા કહીને બોલાવે છે. મેઘરાજા કે મહારાજા શું કહે છે? મેઘરાજા. બે, છલબલ છલબલ, ધોમધોમ કે છોમછોમ? છોમછોમ. ત્રણ, વરસાદથી બાળકના મનમાં ખાલી જગ્યા થાય છે. ગરમી કે ઠંડક શું થાય છે મનમાં? ઠંડક. ચાર, દુનિયામાં સૌથી વધારે ખવાતું શાકભાજી ખાલી જગ્યા છે. બટાકા કે દૂધી? બટાકા. પાંચ, બાળક માટે કેરી ખાલી જગ્યા લાવે છે. મમ્મી કે ભાઈ કોણ લાવે છે કેરી? મમ્મી. છ, તરસ લાગે તો ખાલી જગ્યાનો રસ તરસ છીપાવે છે. દૂધીનો કે સંતરાનો? સંતરાનો. સાત, ખાલી જગ્યા નરમ હોય છે અને એનો સ્વાદ મીઠો હોય છે. બટાકા કે કેળા? કોણ નરમ હોય? કેળા. ક, નીચેના વાક્યોમાંથી સાચા વાક્યની સામે ખરું અને ખોટા વાક્યની સામે ખોટાની નિશાની કરો. તો એક, વરસાદમાં બાળકને રમવાની મજા પડતી નથી. તો ખોટું. બે, બાળકોને બટાટાનું શાક ભાવતું નથી. ખોટું. ત્રણ, મીઠી કેરી સૌને ભાવે છે. સાચું. ચાર, શાકભાજી અને ફળ ખાવા એ આપણી તંદુરસ્તી માટે સારા છે. તો સાચું. પાંચ, કેળામાં બીજ હોય છે. તો ખોટું. છ, કાચી કેરીમાંથી અથાણું બનાવી શકાય છે. તો સાચું. સાત, કોબીજના પાંદડાનો રંગ લાલ અને ધોળો હોય છે. તો ખોટું. કેવો હોય? લીલો અને ધોળો. ચલો પ્રશ્ન પાંચ, અ, ખૂટતો અક્ષર મૂકીને શબ્દ પૂરો કરો. તો આમાં આપણે લાલ અક્ષરથી લખેલા છે, ખૂટતા અક્ષર મૂક્યા છે. તો પહેલું શું છે? ગધેડું. અહીંયાથી ગધેડું ગોતીને આપણે લખી દેવાનું. પછી છે ભમરડો. પછી પવન. પછી વરસાદ. પછી દડો. પછી રકાબી. રમકડું. સસલું. સરકસ. વાઘ. માછલી. સફરજન. ચલો, નીચે આપેલી આદતો સારી આદત છે કે ખરાબ આદત તે જણાવો. તો ચલો, નીચે આપણને થોડી આદતો આપી છે એ સારી છે કે ખરાબ એ આપણે જણાવવાની છે. એક, ચોકલેટ ખાઈને કાગળ રસ્તા પર ગમે ત્યાં ફેંકી દેવું. ચાલો, ચોકલેટ ખાઈને રસ્તા પર કાગળ ગમે ત્યાં ફેંકીએ, ખરાબ આદત છે કે સારી?
ખરાબ આદત આપણે હંમેશા ડસ્ટબીન એટલે કચરાપેટીમાં જ નાખવું જોઈએ. બે, આંખો પાણીથી ધોઈ હળવે હળવે સાફ કરવું. આંખો સાફ કરવી સારી આદત છે કે ખરાબ? સારી. ત્રણ, કચરો હંમેશા કચરાપેટીમાં નાખવો તો સારી આદત. ચાર, ગમે ત્યાં થૂંકવું. ગમે ત્યાં થૂંકીએ કેવી આદત છે? ખરાબ. પાંચ, એઠા હાથે બધી વસ્તુઓને અડવું. તો જમ્યા પછી આપણે હાથ ધોયા વગર બધી વસ્તુને અડીએ તો કેવી આદત છે? ખરાબ. જમ્યા પછી આપણે હાથ ધોઈ નાખવા જોઈએ. છ, નાસ્તો કરતી વખતે નાસ્તો ન ઢોળાય તેમ ખાવું. તો કેવી આદત છે? સારી આદત. ચલો ક, નીચેના વાક્યો વાંચો અને લખો. તો આપણને નીચે વાક્યો આપ્યા છે, આપણે વાંચવાના છે અને તમારે લખવાના છે. તો એક પહેલું શું છે? કર, કનક, નમન. કનક, નમ, નમન, કર. કનક, નમન, કર. પછી બીજું, જમ, મગન, ગરમ, મગન, જમ. ગરમ, જમ. મગન, ગરમ, જમ. બરાબર. તો તમારે આ વર્કશીટની ઘરે પ્રેક્ટિસ કરવાની છે. ઓકે.